ભાભર તાલુકામાં અસામાજિક તત્વના આતંક સામે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતર્યા છે। ભાભરમાં ઘણા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા કચડી હોવાના ગેનીબેન ઠાકોર આક્ષેપ કર્યા છે। તાજેતરમાં ભાભર તિરુપતિ માર્કેટમાં રત્ન કલાકારો અને અસામાજિક તત્વ વચ્ચે ધીંગાણું થયું હતું। ભાભર પોલીસ મથકે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેને લઈ 100થી વધુ લોકો સાથે ગેનીબેન ઠાકોર ધરણા પર બેઠા હતા। રત્ન કલાકારો પર હુમલો કરનાર હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી રહી છે। ભાભર પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો વારંવાર બજારમાં નાના વેપારીઓ, ગામડામાંથી આવતા લોકો કોઈ પણ ગુના વગર વારંવાર એમના ઉપર હુમલો કરવો, એમના પાસે ખંડણી ઉઘરાવવી, એમની દુકાને જઈને વસ્તુઓ મફતમાં માગવી, આવા વારંવાર ગુના બન્યા છે। અને ગઈકાલે એ ગુનો બન્યો, એમાં ઠાકોર સમાજના છોકરાઓ જે હીરા કાઢવા માટે કરીને આવે છે, એ હીરા કાઢવાવાળાના ઉપર કોઈ પણ કારણ વગર એમના 7-8 જણા ઉપર હુમલો કર્યો, 20-25 જણે, આ એક ગુનો। એના પહેલાં ઝાલાના છોકરાએ માસ્તરને જઈને માર્યો, હમણાં એક લવારના છોકરાએ ચેન કાઢી જઈ અને 45,000ની ચેન લઈ ગયા। એમ અવારનવાર જે અસામાજિક તત્વો, કોઈ પણ સમાજ, એક કોઈ આખો સમાજ ખરાબ હોતો નથી, પણ એની અંદર જે અસામાજિક તત્વો ભાભરની અંદર બેફામ થયા છે, અને બેફામ પોલીસને વારંવાર રજૂઆત કરી એવિડન્સ આપ્યા, એની પાછળ ફરિયાદ FIR કરવી જોઈએ, એના જામીન લેવા જોઈએ, એના પગલાં લેવા જોઈએ, એ પૈકીની કોઈ કાર્યવાહી થતી નથી। એટલે અમારી વિનંતી એ જ છે કે જે 1-2% અસામાજિક તત્વો છે, વારંવાર આ ઘટનાઓ કરે છે, એને સખતમાં સખત સજા કરે, પોલીસ સ્ટેશન કે એનો જે કંઈ ટાઉનનો સ્ટાફ હોય એની કાર્યવાહી કરે, આ બાબતમાં ન્યાય માટે કરીને ઠાકોર સમાજના 200-250 છોકરાઓ એ પોલીસ પાસે જે એમના ઉપર હુમલો કર્યો, એ હુમલો કરનારને ફૂટેજના આધારે જે 25-30 છોકરા છે એના ઉપર, જે પણ કોઈ પણ સમાજના હોય એના ઉપર FIR દાખલ કરે, રાઇટિંગ દાખલ કરે અને આ છોકરાઓને ન્યાય આપે, એ માટે કરીને પોલીસ કાર્યવાહી નથી કરતી। એટલા માટે કરીને અમારે ધારાસભ્ય તરીકે આ છોકરાઓને ન્યાય, ભાભરમાં સુખ શાંતિ અને શાંતિ જળવાઈ રહે, કાયદો વ્યવસ્થા જળવાય, એ હેતુથી ગાંધી ચિંધ્યા માર્ગે પોલીસ સ્ટેશનની કામગીરી સારી રીતે થાય અને અસામાજિક તત્વો પર રોક આવે, એટલા માટે કરીને અમે આજે પોલીસ સ્ટેશન બેઠા છીએ।